હું આજ આપ સૌનું ધ્યાન છેલ્લા 5 વર્ષમાં થયેલા એવા કાર્યો પ્રત્યે દોરવા માંગુ છું કે જે ખરેખર લોકોની સાથે અને લોકોની વચ્ચે રહેનાર સાંસદ વગર થઈ ન શકે. સૌથી પહેલાં તો જીએસટી. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે જીએસટી ઇમ્પ્લિમેન્ટ થયો ત્યારે લોકોના મનમાં ખૂબ બધા પ્રશ્નો હતા, પરંતુ જામનગરના લોકલાડીલા સાંસદ પૂનમબેને જામનગરના તમામ ઉદ્યોગ જગતના અગ્રણીઓને છેક ફાઇનાન્સ મિનિસ્ટર સુધી લઈ ગયા અને આ તમામ પ્રશ્નોનું નિરાકરણ કર્યું. ત્યારબાદ પૂનમબેનના જ કાર્યક્રમમાં એક એવો સુંદર કાર્યક્રમ થયો કે જેમાં પોસ્ટલ જગતના તમામ પ્રશ્નો ગુજરાતના પોસ્ટલ વિભાગની લોક અદાલત કે જે પૂનમબેનના પ્રયત્નોથી જામનગરમાં યોજાઈ અને એમાં ગુજરાતના પોસ્ટલ હેડ ખુદ ઉપસ્થિત રહ્યા અને પોસ્ટલ ડિપાર્ટમેન્ટના તમામ પ્રશ્નોનું એમણે નિરાકરણ કર્યું. અને જામનગર આપણે સૌ જાણીએ છીએ કે જામનગર બ્રાસ બંદર અને બાંધણી થકી જ ઓળખાય છે. એમાં બ્રાસ તો જામનગરની જીવાદોરી છે. આ બ્રાસ ઉદ્યોગ જ્યારે ખરેખર મુશ્કેલીમાં હતો ત્યારે પૂનમબેનના વિશેષ પ્રયત્નોથી જામનગરના બ્રાસ ઉદ્યોગને એડિશનલ 50% ડ્યુટી માફી થઈ. આ ખૂબ મોટી વાત છે. એટલે આવા તો અનેક વિકાસના કાર્યો જામનગરે છેલ્લા 5 વર્ષમાં જોયા છે, અને એટલે જ અમારો મત પૂનમબેનને, અમારો મત વિકાસને. દેશમાં જન જનનો એક જ હુંકાર, કમળને જ આપણો સહકાર.